हेलो विद्यार्थी मित्रों, धोरण सात इंग्लिश सेम टू में यूनिट थ्री एम आई लॉस्ट एनी अंदर यूनिट थ्री में एक्टिविटी वन तमे जोशो तो एक योगा करता मानस नु चित्र छे, बराबर। तो योर टीचर विल गीव यू इंस्ट्रक्शन, फॉलो देम। तमारा टीचर तमने इंस्ट्रक्शन आपसे अने तमे अनुसरो। तो इंस्ट्रक्शन शू कहे छे? सूचना, बराबर। इंस्ट्रक्शन एटले તમારા શિક્ષક તમને સૂચનાઓ આપશે તે પ્રમાણે અનુસરો, એટલે તમે પણ એવું કરો, બરાબર। એક નંબર, ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રિલ વિથ યોર રાઈટ થમ્બ, તમારા જમણા અંગૂઠા વડે તમારા જમણા નસકોરાને બંધ કરો। આ તમને સૂચના આપી છે અને તમને આજ્ઞા આપી છે, બરાબર। આ આજ્ઞાકારી વાક્ય પણ છે, આજ્ઞાર્થ વાક્ય પણ છે। બીજું, બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટીલ યોર લંગ્સ આર ફૂલ, તમારા ડાબા નસકોરા વડે જ્યાં સુધી તમારા ફેફસા પૂરેપૂરા હવાથી ભરાઈ જાય ત્યાં સુધી ધીમેથી શ્વાસ લો। ત્રણ, નાઉ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર, હવે તમારી બીજી અને ત્રીજી આંગળી વડે તમારા ડાબા નસકોરાને બંધ કરી દો, નોસ્ટ્રીલ એટલે નસકોરા। ફોર, રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઈટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીધ આઉટ, તમારા જમણા નસકોરા પરથી તમારો જમણો અંગૂઠો દૂર કરો અને શ્વાસ બહાર કાઢો। પાંચ, બ્રીધ ઇન સ્લોલી થ્રુ યોર રાઈટ નોસ્ટ્રિલ, તમારા જમણા નસકોરા વડે શ્વાસ ધીમેથી અંદર લો। સિક્સ, રિમૂવ યોર ફિંગર ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ એન્ડ બ્રીધ આઉટ, તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ લઈ લો અને શ્વાસ બહાર કાઢો। તો આ એક એક્ટિવિટી છે, તમે યોગા કરો તો આ રીતે તમે યોગા કરી શકો છો। આ રીતે શ્વાસ લો તો તમે ઊંડા શ્વાસ પણ લઈ શકો છો અને રોકી પણ શકો છો। તો આ એક એક્ટિવિટી છે, બરાબર। એક્ટિવિટી આના સ્પેલિંગ હું તમને લખીને મોકલાવીશ, તમારે એ સ્પેલિંગ 5 વાર લખવાના છે। ઓકે, થેન્ક યુ।